आदिवासी समाज अधिकार thi आपले त्या परंतु तमने आश्चर्य થસે आजादी ना अठला बदा वर्षो पछि पण भाजपनी सरकार दिल्ली मा ना बनी अटल जी प्रधानमंत्री ना बन्या त्या સુધી आदिवासीओ माटे कोई मंत्रालय न होतो कोई मंत्री पण न तो, तो भाजप नी આદિવાસીઓ માટેનો પ્રેમ અને એના કારણે દેશમાં અલગ આદિવાસી મંત્રાલય બન્યું મિનિસ્ટ્રી બની મંત્રી બન્યા અને આદિવાસી વિસ્તારો આદિવાસીઓના કલ્યાણ માટે ધન ખર્ચાવાનું શરૂ થયું ભાજપાની સરકારે વન જેવી યોજનાઓ બનાવી જંગલમાં જે પેદાવા થાય છે એ પણ ભારતની મહામૂડી મૂલી છે અમારા આદિવાસીઓની સંપત્તિ છે એના માટે મેં કામ કર્યું આ વિચાર કરો અંગ્રેજોના જમાનામાંથી એક એવો કાળો કાયદો હતો જે મારા આદિવાસીઓનો દમ ઘૂંટતો હતો તમને યાદ કરો તમને આશ્ચર્ય થશે એવો કાળો કાયદો અંગ્રેજોના જમાનો હતો કે તમે વાંસ કાપી ના શકો કારણ કાયદામાં લખ્યું હતું વાંસ એ તો ઝાડ છે અને ઝાડ કાપો તો જેલ થાય સાહેબ મેં કાયદો જ બદલી નાખ્યો મેં કહ્યું ભાઈ વાંસ એ ઝાડ નો હોય આ તો ઘાસનો એક પ્રકાર છે અને મારો આદિવાસી ભાઈ બાસ ઉગાડી પણ શકે કાપી પણ શકે ને વેચી પણ શકે અને અમારા આદિવાસી ભાઈ બહેનો તો આ વાંસમાંથી એવી સરસ સરસ ચીજો બનાવે છે ને જેના કારણે એમને કમાણી થાય છે એસી કરતા વધારે મન ઉપજો એને આદિવાસીઓ પાસેથી ખરીદીને એમએસપીનો લાભ આપવાનું કામ આપ કર્યું છે ભાજપની સરકારે આદિવાસીઓનો ગૌરવ વધે એને મહત્વ આપીને એનું જીવન આસાન બને એ સન્માનભેર જીવે એના માટે અનેક પ્રકલ્પો લીધા છે ભારતીય ભાઈઓ બહેનો પહેલીવાર જનજાતીય સમાજ એના વિકાસ માટે થઈને એને નીતિ નિર્ધારણમાં ભાગીદાર બનાવવાનું કામ ચાલુ કર્યું અને એના કારણે આદિવાસી સમાજ આજે પગ ઉપર ઉભો રહીને તાકાત સાથે આખા ગુજરાતને દોડાવવામાં કામ કરી રહ્યો છે અમારી સરકારે ફેસલો લીધો છે કે દર વર્ષે અમારા આદિવાસીઓના મહાપુરુષ અમારા ભગવાન ભગવાન મુંડા એમના જન્મ દિવસ અને આ પંદરમી નવેમ્બરે જન્મ દિવસ આવશે સમગ્ર દેશમાં પહેલી વાર અમે નક્કી કર્યું કે પંદર નવેમ્બરના મુંડાના જન્મદિવસે જનજાતીય ગૌરવ દિવસ મનાવવામાં આવશે અને આખા દેશને ખબર પડે કે મારો જનજાતીય સમાજ એ કેટલો બધો આત્મસન્માન વાળો છે કેટલો બધો સાહસિક છે વીર છે બલિદાની છે પ્રકૃતિની રક્ષા કરનારો છે આ હિન્દુસ્તાનના લોકોને ખબર પડે એના માટે અમે નક્કી કર્યું છે